નમસ્કાર મિત્રો, કેમ છો? હું કલ્પેશ, ડીઆઈજીપી મારી સંસ્કૃતિ મારી ઓળખ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમે પહોંચ્યા છે ડેડિયાપાડા તાલુકામાં, અને ગામ છે જરી, જ્યાં સુંદર એવો ડેમનું નિર્માણ થયું છે અને એ ડેમ વિશેની માહિતી મેળવવા માટે આવ્યા છે. તો ગામના આગેવાન વડીલ તરીકે અમારી સાથે છે ફતેસિંહભાઈ. જય આદિવાસી. જય આદિવાસી. ઠીક છે, આપણે એમની પાસે આ ડેમ વિશેની સંપૂર્ણ માહિતી જાણી છે. સૌથી પહેલા આપણે આનું નિર્માણ કઈ રીતે થયું એની વિશે જાણકારી મળશે. તો ફતેસિંહભાઈ, આની શરૂઆત તમે ક્યાંથી કરી? આ તો શરૂઆત તો અહીં પહેલા જયારે અમારી વન સમિતિ હતી તે વખતે 80-20 યોજનાની અંતર્ગત એક પાકો ચેક ડેમ હતો, અને તે પૂર્ણ થઈ ગયા પછી અમે જયારે 2016-17 ની અંદર નરેગા અંતર્ગત અહીં અમે તળાવને નિર્માણની કામગીરી કરી હતી. શરૂઆતની અંદર અમારા માટે એક કઠિન હતું, પણ અમે અમારા ઝેરી ગામની ગ્રામસભા પહેલા બોલાવી, સરપંચને બોલાવ્યા, ત્યારબાદ ગ્રામસભાની અંદર ઠરાવ પસાર કર્યો. નરેગા કાયદા હેઠળ અમે રોજગારી મેળવી. શરૂઆતના વર્ષની અંદર અમે 16-17 16 લાખનું અમે ગામની અંદર જે રોજગારી મળી એના થકી આ તળાવ નિર્માણ કર્યું. શરૂઆતમાં જયારે ડેમ બન્યો આટલો મોટો જ હતો કે આનાથી નાનો હતો? બિલકુલ નાનો હતો, અને શરૂઆતના વર્ષે જયારે ડેમ બનાવ્યો તે વખતે પુષ્કળ વરસાદ પડ્યો, એમાં તૂટી જવાનો ભય હતો. આખું ગામ સમધાની અંદર લાગેલો હતો. અમે જયારે આઉટલેટ બનાવી નતો, રાતોરાત અમને આઉટલેટ બનાવવાની ફરજ પડી, અને એ અમે તળાવને ડેમને બચાવ્યો, અમે બાકી તૂટી જતો. ઠીક છે. હવે આજે તમે ડેમ બનાવ્યો એમાં અત્યાર સુધી કેટલો ખર્ચ થયો હશે અંદાજે? આમ તો નરેગાની અંદર 32-1 લાખનું જેવું ખોદકામ થયેલું છે, અને આ છે ત્યાર પછી આગાખાન સંસ્થાએ આના પર નજર પડી અને જોયું કે અહીં અને અમારા ગામની પણ ડિમાન્ડ હતી કે સંસ્થા જોડે થોડા કામ નાતા સારા પંચાયતના નેના, એટલે પંચાયતે મેં રજૂઆત કરી અને એની અંદર સ્વીકારી લીધું કે ભાઈ થશે, ખેડૂતોને ફાયદો હોય તો અમે કામ કરવા તૈયાર છે. તો આ 30-33 લાખની વચ્ચે આનો ખર્ચો થયેલો છે, અને જે પથ્થર પીચિંગ છે એ ગામના શ્રમદાન છે, અને એના જે પૈસા આપ્યા છે એ ગામના ખેડૂતની મંડળીની અંદર જેમાં છે. 1 રૂપિયો પણ ગામે એમાંથી લીધો નથી. ખેડૂતોને આ એન્જિન બગડશે કાં તો કંઈક સ્પેર પાર્ટ બદલવા હશે તો ખેડૂતો એના પૈસા વાપરી શકશે, માટે અલગ જ એમનું ઉપયોગ કરવા માંગીએ છીએ. બીજું કે આ જે પાણી પડી રહ્યું છે એમાં ગામને કઈક મળે એના માટે માછલીનું પણ અમે પ્લાનિંગ કરી છે, અને આ વખતે અભિયાન નાખી છે અમે, અને એના આધારે લગભગ અમને ખાતરી છે કે આ વખતે અમે ગયા વખત કરતા બમણો ફાયદો અમે લઈશું. તો આ માછલી તમે માર્કેટમાં જવા દેશો કે પછી ગામે ગામ લોકો સુધી પહોંચાડીને એ રીતે એનો વેપાર કરશો? ના, અમે તો આ જે માછલી છે એને અમારે કોઈ માર્કેટની જરૂર નથી. અમારો આદિવાસી વિસ્તાર છે, માછલીને ખાવા વાળો વિસ્તાર છે, તો અહીં જ અમને ગ્રાહકો મળી રહે છે. મતલબ ત્યાં સિટી શહેરમાંથી કે ગ્રામીણ વિસ્તારના જે વેપારી છે તે અહીંયાથી આવીને માછલીઓ લઈ જાય છે? આમ તો અમે વેપારી જોડે સોદાબાજી કરી જ નથી અત્યાર સુધી, પણ જયારે મોકો મળશે અને જયારે અમારો વિકાસ થશે તો તે વખતે જરૂર કોઈ માર્કેટ સુધી અમે જવા તૈયાર છે. પણ હજુ આ ઉભા થઈએ છે અને મંડળી અમારી થોડી નબળી છે, એને સબળ કરીએ તો પછી માર્કેટ સુધી પણ પહોંચીશું. તો હવે જે તમે માછલી વેચશો એના જે પૈસા આવશે એને તમે પાછા આમના આના ડેવલપમેન્ટ માટે યુઝ કરશો કે પછી એનો કોઈ બીજા સ્ત્રોત તરીકે તમે એનો અમે વિચારીએ છીએ કે એનો ડેવલપમેન્ટ તો અમે કોઈ પણ સરકારી એજન્સી છે, કોઈ સેવાભાઈ સંસ્થાઓ છે એમના મારફતે તો લઈશું, પણ આ જે પૈસો આવે છે અમે ગામના કોઈ પણ વિકાસ માટે કામ થાય, બચત થાય તો સારામાં સારું છે, અને એના થકી કંઈક વિકાસ કરવો હોય તો એ બચતથી અમે કરવા તૈયાર છીએ. ઠીક છે. હું આવતો હતો સ્પોન્સરનું બોર્ડ જોયું, તો સ્પોન્સરે કેટલી મદદ કરી છે આની અંદર? સ્પોન્સરે આની અંદર 33 લાખની આજુબાજુ કરી છે, અને 3 લાખ રૂપિયા છે એ ખેડૂતો માટે ફાળવણી કરી છે કે જે ખેડૂતોને અહીંયા 10મી એન્જિન છે અને અંડરગ્રાઉન્ડ લાઈન કરી આપી છે ખેતર સુધી નીચેથી ગઈ છે.
સારી કરી આપી છે. સારામાં સારું છે કે વરસાદ જતો રહે, તો એ વખતે આ એક બિન પિયતી વિસ્તારની અંદર આ એક અમારા માટે જીવાદોરી સમાન થઈ ગઈ. બરાબર છે. હવે મારા નજરથી જોઉં તો મને આ પર્યટન સ્થળ તરીકે સારું લાગે છે. હવે આપણે આખો વિસ્તાર જોશું, આખા વિસ્તારમાં થોડું હજુ પાણીનું લેવલ ઉપર જાય એવું કઈ કરી શકાય ખરું? હા, થઈ શકે એવું છે. આમ જો થોડું કામ પાણીનો સ્ટોરેજ રહે એના માટે થોડાક તળાવને આમ ડીપનિંગ કરવાની જરૂર છે, ઊંડો કરવાની જરૂર છે. બીજું કે પ્રવાસન સ્થળની વાત કરીએ તો સારામાં સારું છે. હવે જો આ તળાવની અંદર 2.11 ક્યુસેક પાણી સમાવાની ક્ષમતા છે તો આમાં બોટિંગ થાય. અંકલેશ્વર છે, સુરત છે, કાતો નજીકના જે સ્થળો છે, ટાઉનો છે ત્યાંથી, અને આજુબાજુનો વિસ્તાર છે, શનિ રવિવારે આવે અને પ્રવાસન સ્થળ તરીકે વિકસે, મોજ કરે, મસ્તી કરે. તો આદિવાસી સંસ્કૃતિના રીત રિવાજ પ્રમાણે જે કંઈ બનતી વાનગીઓ છે એનો જે લાવો મળતો રહે તો સ્થાનિક લોકોને રોજગારી મળી રહે, એ બી ફાયદો છે. બીજું કે પ્રવાસન સ્થળ તરીકે વિકસે તો સારામાં સારું છે કે ગામની અને ગામ સભાની જે આવક થાય તો એનાથી કંઈક આપણા વિસ્તારની અંદર એક ઉદાહરણ તરીકે પૂરા પાડીએ, કાં તો આપણા વિસ્તારની અંદર જે અમુક ખેતીની ક્ષતિઓ છે આ પણ એ ખેતીનો એક ઉપયોગ માટેનો જ પાર્ટ છે. અને સૌથી સારામાં સારું છે કે આવી રીતે ક્યાંક આપણે પડતર જમીન હોય અને પાણી વહી જતું હોય, કોતર હોય, હું તો એમ કહું છું કે આ એક ઉદાહરણરૂપ છે. તો આજુબાજુના વિસ્તારોમાં અને આજુબાજુના ગામોમાં પણ આવું કંઈક થાય અને આવા ઝેરી જેવા તળાવો થાય તો સૌથી સારામાં સારું. તો એના માટે આપણે શું કરી શકીએ? હવે માની લો કે મારા ગામમાં નાનું કોતરડું છે અને મારે આવો ડેમ વિકસાવવો છે, તો એના માટે આપણે કયા કયા લેવલ, મતલબ શું શું કરવું પડે, ક્યાં ક્યાં જવું પડે, શું કાગળ આપવા પડે, એની પ્રોસેસ શું છે? આપણે તો એને વિકસાવવાનું છે કાં તો બનાવવાનું છે, તો પહેલાં પહેલાં જોવું પડે કે એની આજુબાજુના વિસ્તારને જોવું પડે કે જે માનું કે ત્યાંથી ખેતરો છે કે નહીં, તો ખેડૂતને ફાયદો છે કે નહીં. પછી જે આખો નેચરલ વિસ્તાર હોય ને પ્રવાસન સ્થળ તરીકે ગામને પુષ્કળ ફાયદો થતો હોય ને એનાથી ગામનો વિકાસ થઈ શકે એવું તો એ થાય, તો એ દિશા પર ગતિ કરવી પડે. એની સાથે એક નહીં અનેક યોજનાઓ અવરાય જાય. હવે આ છે અમારું ખેતી માટેના ઉપયોગ માટે લીધું હતું, આજે પ્રવાસન સ્થળ બને તો ગામની આવક વધે, ખેડૂતની સાથે સાથે ગામ પણ સશક્ત બને. ખેડૂત તો બનશે સશક્ત, પણ ગામ પણ બને, બે કડી સાથે જોડાશે. તો એના માટે ઠરાવ આપવા પડે ખરા આગળ, મતલબ કોઈ આપણે કોઈ પણ કામની શરૂઆત આમ તો મૌખિકથી થતી નથી, લેખિતથી થાય છે. ગમે ત્યાં કોઈ પણ માંગણી કરવું, આપણે ગામના વિસ્તારમાં રહીએ છીએ, આદિવાસી વિસ્તારમાં રહીએ છીએ, તો આપણી સાથે રૂઢિ પરંપરાગત રીતે સચવાયેલી ગ્રામ સભા છે. માનો કે આપણા ગામની અંદર આપણા ફળિયાની અંદર જે પણ વિકાસ કરવો છે તો ગામે નક્કી કરો, ફળિયાએ નક્કી કરો અને એને ગામ પંચાયત સુધી લઈ જાઓ, પંચાયતના ઠરાવમાં લો અને તાલુકાએ લઈ જાઓ. ત્યાંથી જે તે ડિપાર્ટમેન્ટને તમે કાગળ લખો, ફોરવર્ડિંગ લેટર લખો, ભાઈ અમારા ગામને આ જરૂર છે, જે તે ડિપાર્ટમેન્ટ આપશે અને માંગણી વગર કોઈ આપવાનું નથી, તો એને આપણે ગ્રામ સભા સુધી લઈ જવાની આપણે પહેલા પહેલી ફરજ છે. ઠીક છે. તમને શું લાગે છે આ ગામમાં વિકાસની હજી જરૂર છે ખરી? આ તો વિકાસની શરૂઆત જ કરી રહ્યા છે, આનાથી અનેક વિકાસની જરૂર છે. આનાથી ખેતીનો સારામાં સારો વિકાસ થાય, પ્રવાસન સ્થળ થાય, તો કે આ તળાવનો વિકાસ, આજુબાજુનો વિસ્તાર, ગામનો વિકાસ થાય, રસ્તાઓ બનશે તો ગામનો વિકાસ આપોઆપ થશે. આ રસ્તાઓની તો જરૂર જ છે, આપણે જયારે હજુ થોડું હજુ પણ રસ્તાઓ સારા વ્યવસ્થિત મળી રહેતા હોય તો લોકોને આવવા જવામાં સરળતા રહે. કોઈ પણ જે સ્થળ છે ત્યાં સુધી પહોંચવા માટેનો મેઇન તો રસ્તો છે, ગામને પણ ગામને જોડવો હોય કે એના માટે મુખ્ય તો રસ્તાની જરૂર છે. પણ અહીંના ગામની કન્ડિશન, સિચ્યુએશન, વર્ષો અને અત્યારની બહુ જૂના પ્રમાણમાં જોઈએ તો પહેલાના અને અત્યાર કરતાં સૌથી સારામાં સારું છે. પણ હું માનું છું ત્યાં સુધી આવી આના કરતાં પણ બહેતર પરિસ્થિતિ થાય જો
આગળ વિકાસ થાય તો રસ્તા તળાવ સુધી થશે, તળાવ ને શેરિયા સુધી થશે. કેમ કે લોકો છે ક્યાં ક્યાંથી જોવા આવશે, તો બધાની નજર તો પડશે, સરકારી તંત્ર પણ જાગશે. ઠીક છે, હવે સાંભળ્યું છે તમારે ત્યાં હવે આ પાણીમાં મૂકવા માટે હોડીઓ આવી રહી છે, તો એના વિશે કંઈક કહેશો? હા, એ હોડીની જાળવણી એ પ્રવાસન સ્થળની અંદર અમે મૂકવા માંગીએ છીએ અને વિચારીએ છીએ કે કદાચ પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થાય તો જનરલ ખાતા પાસે પણ અમે અપેક્ષા રાખીશું કે એક કુટીરો અમને આપે કે જ્યાં પ્રવાસી લોકોને નાસ્તા પણ બેસવા માટેની સુવિધા થઈ જાય અને થોડુંક આમ એક પંચવટી જેવી વાટિકા બનતી હોય, પાર્ક બનતો હોય, મોજ મસ્તી માટેનું રમતનું મેદાન જેવું બનતું હોય તો વિકાસ જોડાયેલો છે. તો એને આપણે આદિવાસી સંસ્કૃતિ સાથે જોડવું હોય તો આપણને જે જંગલમાંથી વાંસ મળે છે એની કુટીર બનાવી શકીએ કે આપણે આ જે બનાવી છે એ પ્રમાણે જ હોવું જોઈએ? આમાં બંને થશે, બંને થશે કે કેમ ક્યારેક કદાચ એ કુટીરો તો બનશે પણ કંઈક અમુક સિચ્યુએશનમાં કદાચ જરૂરિયાત હોય તો પાકું થાય તો પણ સારું છે, પણ હું કહું છું કે પ્રાકૃતિક સાથે જોડાયેલું છે તો પ્રકૃતિને પહેલું પ્રાધાન્ય રહેશે. બરાબર છે, હવે જ્યાં સુધી આપણે પ્રકૃતિ સાથે જોડાયેલા નહીં રહેશે ત્યાં સુધી આપણને પ્રકૃતિ વિશે માહિતી નહીં રહે. ના રહે. બરાબર છે, હવે જયારે આપણે સાધનો બનાવીશું તેમાં તમને લાગે છે કે આપણે આજુબાજુના વિસ્તારોના ગામોને પણ જોડવા જોઈએ આ ડેમ સાથે? હા, બિલકુલ જોડવા જોઈએ, કેમ કે આ એક ઉદાહરણરૂપ બની છે કે દરેક ગામની અંદર આ પડતર જગ્યા છે. માનો કે આજુબાજુ આવી આના કરતા પણ સરસ જગ્યા હોય તો એક પ્રવાસનનું સારામાં સારું સ્થળ બની શકે. બરાબર છે, બીજું કઈ કેવું છે, કોઈ ડેમ વિશે સ્પેશિયાલિટી કેવું કઈ? મારે તો એવું જ કેવું છે કે આપણી પાસે કોઈ સિંચાઈના સાધનો નથી તો આવા નાના નાના ગામના કદાચ કોઈ યોજનાથી કોઈક સેવાભાવી સંસ્થાઓ થકી ક્યાંક ને ક્યાંક જો મદદ મળતી હોય તો તમારા ગામની અંદર પડતર જમીન કોઈને નુકસાન ના થતું હોય, ફાયદા થતા હોય, એક ને અનેક ફાયદા થતા હોય તો ત્યાં જરૂર તમે આવા તળાવો બનાવો, ડેમ બનાવો કે જેથી એના થકી ખેતી સુધરશે. ખેતી સુધરશે તો જ આપણી પાસે આર્થિક સદ્ધરતા આવશે. આર્થિક સદ્ધરતા માટે આપણે સઘન ખેતીની જરૂર છે. આપણે ફક્ત વરસાદી ખેતી આધારિત છે તો એને પિયતમાં ફેરવવું હોય, સરકાર તો ભલભલી યોજનાઓ લાવે છે પણ આપણે સુધી આવતી નથી, તો આવી સરકારી યોજનાઓનો પણ લાભ લઈને આવા તળાવો તો બનાવો, ડેમો તો બનાવો કે જેથી કરી ખેડૂતો સુધી આપણે એની માહિતી પહોંચાડી શકીએ. મારે તો એ જ કહેવાનું છે કે આપણે ચેનલના માધ્યમથી જો આ પ્રકારનું એક એક નાનકડું ગામ છે, ભલે આ અત્યારે તળાવ દેખાય છે ને એ દેખાય છે, પણ જો કોઈને એને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોઈના જીવનમાં ફાયદા થતા હોય આજને કાલ આ ગામ કદાચ આજુબાજુના વિસ્તારોને ઉદાહરણ બની જશે. પરેશભાઈ, તમારી વિચારધારા ખૂબ જ સારી છે, અમારી પણ દિલથી શુભકામના છે તમારો આ સ્થળ ખૂબ જ વિકસિત બને, અહીંયા લોકો જોવા આવે, એક પર્યટન સ્થળ તરીકે વિકસિત બને, આજુબાજુના આપણા આખા ગુજરાતના લોકો અને એક પર્યટન સ્થળ તરીકે જાણે એવી અમે ઈચ્છા રાખીએ છીએ. અમારી સાથે આજે જોડાયા એના માટે અમે તમારા આભાર માનીએ છીએ. જય આદિવાસી, જય આદિવાસી. હવે આપણે ડેમ વિશે જાણી લીધું, હવે જે ફતેસિંહભાઈ છે જરી ગામના આગેવાન વડીલ પણ કહેવાય, હવે એમને થોડું અંગત જીવન વિશે પણ આપણે જાણી લઈએ. તો સૌથી પહેલા આપણે એમની શૈક્ષણિક લાયકાત ને બધું જાણી લઈએ. તો ફતેસિંહભાઈ, તમે શિક્ષણ કેટલું પૂરું કર્યું છે? હું તો તમને શિક્ષણની વાત કહું છું તો શરૂઆતથી જ કહું છું કે અમારા ગામની અંદર સ્કૂલ નથી, બાલવાડી તો અત્યારે આવી, પણ શરૂઆતની અંદર મેં 1-12 ધોરણ સેન્ટ ઝેવિયર્સની અંદર જ પતાવી છે અને કોલેજ ગાંધીનગર સરકારી યુનિયન કોલેજમાં લીધી છે, એમએ ગુજરાત યુનિવર્સિટી પાસા ભવનમાં લીધી છે અને બીએડની ડિગ્રી અમદાવાદમાં મેં પૂરી કરી છે. ત્યારબાદ મેં ડેડિયાપાડાની અંદર ઉપલબ્ધ ગજ્જર વિદ્યાલયની અંદર 5 વર્ષ ટીચિંગની સેવા આપી છે અને મને ત્યાર પછી એવું લાગ્યું કે આની સાથે સાથે કદાચ સમાજસેવામાં આવી જાઉં તો સારામાં સારું છે અને ત્યાં મેં છોડી પંચાયતની અંદર શરૂઆતમાં હું એક નરેગાની અંદર મેટ તરીકે કામ કર્યું અને અત્યારે મારા ઘરના પંચાયતના સભ્ય છે અને હું પોતે આમ સમાજની અંદર કામની અંદર કાં તો કોઈ પણ ગામનું
પ્રશ્ન હોય તો ત્યાં અમે એનો સોલ્યુશન માટે ગામ અમને આગળ કરે છે, તો એ રીતે હું એક ગામ આગેવાન તરીકે પણ જોડાયેલો છું. તો તમને આ જે પેલા નોકરી કરી એ સારું લાગે છે કે અત્યારે જે તમે ખેતી તરફ પાછા વળેલા છે એ સારું લાગે છે? આમ તો શિક્ષણ બાબત પણ સારી જ હતી, પણ ત્યાં થોડું કામ જોઈએ છે કે સંસ્થાની અંદર કે થોડું કામ ગૂંચવાનો ને એમ તેમ હોય, કદાચ ગમે ના ગમે એવું પણ આપણને તો બધી જગ્યાએ ફિટ થાય એવા માણસ જ છે. તો પાછળથી એવું લાગે કે ત્યાંથી કદાચ આપણે આર્થિક રીતે વધવું હોય તો આપણી પાસે થોડી ઘણી જમીન છે તો ખેતી પણ સારામાં સારી છે. તો ખેતી પાછળ પ્રાધાન્ય આપી એ કર્યું, અને સરકારી નોકરી મળે ત્યાં સુધી સારી જ્યાં તંદુરસ્ત જીવન જીવાય. સરકારી નોકરી વગર આપણે સંસ્થામાં રહીએ તો એની અંદર આપણે જોઈએ છીએ કે 24 કલાક ત્યાં રહેવું પડે અને કંઈક આર્થિક રીતે કંઈક ના મળે. એટલે એમ વિચારે તેના કરતાં ગામની અંદર પડી રહ્યો છું તો ગામની સેવા કરો. તો મેં હવે વિચારી છું ગામની સેવાની અંદર લાગે. ઠીક છે, તમારો વિચાર ખૂબ જ સરસ છે. હવે ગામની પ્રગતિ થાય એવી અમે આશા રાખીએ છીએ.